વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરીશું પ્રક્રિયાના વેગ વિશેની પહેલું જે સમીકરણ લીધું છે પ્રક્રિયાના વેગ શોધવા માટેનું પહેલા સમીકરણની અંદર પ્રક્રિયકો અને નિપજો દરેકના તત્વ યોગમિતીય ગુણાંક કહીએ તો સરખા લીધેલા છે Hg ના 1 મોલ Cl2 ના 1 મોલ સાથે પ્રક્રિયા કરી HgCl2 નો 1 મોલ બનાવે છે એટલે આવી પ્રક્રિયા કે જેની અંદર તત્વ યોગમિતીય ગુણાંક જે કીધા આ તત્વ યોગમિતીય ગુણાંક સરખા હતા તો આવી પ્રક્રિયાનો જો પ્રક્રિયા વેગ દર્શાવો તો પ્રક્રિયાનો વેગ બરાબર આપણે સૂત્ર લખી શકીશું પ્રક્રિયાનો વેગ બરાબર માઈનસ ડેલ્ટા Hg ની સાંદ્રતા अपॉन डेल्टा टी बराबर माइनस डेल्टा सीएल टू की सांद्रता अपॉन डेल्टा टी आनो अर्थ तो जे समय नो फेरफार थयो ए वक्ते जे मर्क्यूरी की सांद्रता में थतो फेरफार अपने जो ही गया छे डेल्टा आर टू और आर वन ना सूत्र की मदद थी लेकिन मर्क्यूरी की सांद्रता में फेरफार तो भाग्या समय नो फेरफार माइनस Cl2 की सांद्रता में तो फेरफार भाग्या डेल्टा टी माइनस माइनस नो चिन्ह बतावे छे कि प्रक्रियक की सांद्रता में घटाडो થતો તો એ માટે આપણે એક માઇનસ કરીએ છીએ આ જ વસ્તુ જો નિપજ માટે લખી હોય નિપજ માટે લખશો તો પ્લસ થશે પ્લસ થઈ અને ડેલ્ટા HgCl2 ની સાંદ્રતા અપોન શું લખાશે ડેલ્ટા ટી એટલે મર્ક્યુરી ક્લોરાઇડ ની સાંદ્રતામાં થતો ફેરફાર જે સમયના ફેરફાર દરમિયાન હશે અને વધતા એટલા માટે કે નિપજની સાંદ્રતામાં શું થયેલો હશે વધારો થતો હશે એટલે કે આટલા ઉપરથી એક વસ્તુ આપણને ખબર પડી શકે કે પ્રક્રિયકના અદ્રશ્ય થવાનો વેગ અને નિપજનો દ્રશ્ય થવાનો એટલે કે પ્રક્રિયક જે ઓછી થાય છે નિપજ જે દ્રશ્ય થાય એટલે કે ઉમેરાશે એ બંનેના વેગ કેવા હશે સરખા હશે કારણ કે પ્રક્રિયા દ્રશ્યમાં રૂપાંતર પામેલું હશે નિપજમાં પહેલી પ્રક્રિયા આપણે જોઈ એની અંદર તો આપણે વાત કરી કે પ્રક્રિયકો અને નિપજોના દરેકના તત્વ યોગમિતિ ગુણાંક કઈ મતલબ કે આગળની જે મોલ સંખ્યા આપણે લખતા હોય તો દરેકે દરેક મોલ સંખ્યા એક એક હતી મતલબ કે કેવી હતી સરખી હતી તો એવા વખતે તો પ્રક્રિયા વેગનું સૂત્ર આપણે આ રીતે અહીંયા સરળતાથી દર્શાવી શકતા છો પરંતુ દરેક વખતે આવું જોવા મળતું નથી દાખલા તરીકે બીજું ઉદાહરણ જોઈએ 2HI ગેસનું હાઇડ્રોજન આયોનાઇડ ગેસ રૂપે લીધો છે અને હાઇડ્રોજન આયોનાઇડનું વિઘટન થશે હાઇડ્રોજન આયોનાઇડનું વિઘટન થતા H2 ગેસ અને I2 ગેસ છૂટા પડતા હતા પણ અહીંયા વિઘટનની પ્રક્રિયામાં 2 મોલ HI નું વિઘટન થવાથી 1 મોલ હાઇડ્રોજન વાયુ અને 1 મોલ I2 વાયુ મળે છે તો આવા વખતે અહીંયા તત્વ યોગમિતિ ગુણાંકનું ધ્યાનમાં લેવો જરૂરી છે 2HI હશે પણ એનું અર્ધઘટન અહીંયા લેવાનું આવતું હતું એટલે આવી પ્રક્રિયા કે જેના તત્વ યોગમિતીય ગુણાંક પ્રક્રિયકો બાજુ અને નિપજો બાજુ સરખા નથી તો એવી પ્રક્રિયાના વેગનું સૂત્ર કઈ રીતે દર્શાવવું તેની વાત કરીશું તો આવી વખતે પ્રક્રિયાનો વેગ દર્શાવતી વખતે આપણે એની અંદર લખીશું પ્રક્રિયાનો વેગ બરાબર જે તત્વ યોગમિતીય ગુણાકાર હશે તેના ભાગાકારમાં લખાશે એટલે 2 હતા તો અહીંયા શું લખાશે -1/2 પછી ડેલ્ટા HI ની સાંદ્રતા અપોન ડેલ્ટા ટી અને માઇનસ તો આપણે જે નિપજની સાંદ્રતામાં ઘટાડો થતો તો સોરી પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડા માટે અહીંયા માઇનસ બતાવી છે આ જ વસ્તુ આના માટે લખીશું ત્યારે લખાશે નિપજ બાજુ H2 હશે એટલે હવે તો અહીંયા કોઈ સંખ્યા નથી એટલે 1/1 પણ પછી 1/1 લખવાનો મતલબ જ નથી રહેતો એટલે પછી આપણે લખીશું ડેલ્ટા H2 ની સાંદ્રતા અપોન ડેલ્ટા ટી હજી આ સૂત્ર I2 ને અનુલક્ષીને લખવું હોય I2 ને અનુલક્ષીને લખશો તો તમે લખી શકશો પ્લસ ડેલ્ટા I2 ની સાંદ્રતા અપોન ડેલ્ટા ટી એટલે આ રીતે આપણે પ્રક્રિયક માટે અને નિપજ બંને માટે સૂત્ર લખી શકતા હતા પણ બરાબર બરાબરનો સંબંધ એટલા માટે છે તમે કોઈ પણ રીતે દર્શાવશો કેમ કે પ્રક્રિયક જેટલા વપરાયા હશે અદ્રશ્ય થયા હશે એટલા સમય નિપજ શું થયા હશે દ્રશ્ય થયા હશે લઈયા સાંદ્રતા જે ઘટી હશે એટલો જ વધારો પેલી નિપજ બાજુ મળ્યો હશે એટલે તમે એને અનુલક્ષીના સૂત્ર વાપરી અને ગણતરી કરી શકો છો એટલે ખાસ જ્યારે આવી રીતે ગુણાકારમાં અહીંયા તત્વ યોગમિતિ ગુણાકાર હોય ગુણાંક હશે તો આ તત્વ યોગમિતિ ગુણાકારને આવી રીતે ભાગાકાર રૂપે લખવાનું
मतलब कि यहां बमणा हाइड्रोजन आयोडाइड वपरा से त्यारे H2 नाइट्रू ना एक एक मोल मधा था એટલે એ રીતે ખાસ એનો સંબંધ તત્વયોગમિતિ ગુણાંકનો અહીં અર્થઘટન હતું તે સમજવા માટે. હજી જો વસ્તુ ક્લિયર ના થઈ હોય તો ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ અને ત્રીજા ઉદાહરણની મદદથી તમને કમ્પ્લીટ ખબર પડી જશે કે પ્રક્રિયાવેગનું સૂત્ર કઈ રીતે દર્શાવવું. પ્રક્રિયાવેગ છે 5Br માઇનસ મતલબ કે Br માઇનસ ના 5 મોલ 1BrO3 માઇનસ જોડે 6H પ્લસ 3Br2 ના અણુ અને 3H2O. અહીંયા તમે જોઈ શકો છો પ્રક્રિયક બાજુ અને નિપજ બાજુ તત્વયોગમિતિ ગુણાંકના જે મૂલ્ય આપેલા છે આ તત્વયોગમિતિ ગુણાંકના મૂલ્ય અલગ અલગ છે. તો આવા વખતે પ્રક્રિયાવેગનું સૂત્ર કઈ રીતે લખવું તેના માટે તો હવે આવા સમીકરણની અંદર પ્રક્રિયાનો વેગ ગણશું ત્યારે પ્રક્રિયાનો વેગ બરાબર હવે અહીંયા ખાસ બરાબર 5 આપેલા છે એટલે એના ભાગ્યા કરાશે -1/5 માઇનસ કેમ કે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે માટે ડેલ્ટા Br माइनस ની સાંદ્રતા અપોન ચોરસ કૌંસમાં આપણે સાંદ્રતા દર્શાવીએ છીએ ડેલ્ટા t બરાબર હવે એક જ છે એટલે એક લખવાની જરૂર રહેતી નથી BrO3 માટે માઇનસ ડેલ્ટા BrO માં 3 માઇનસ ની સાંદ્રતા અપોન ડેલ્ટા t બરાબર હવે 6H પ્લસ 6 હશે તો એકના ભાગાકારમાં લઈએ તો -1/6 ડેલ્ટા H प्लस ની સાંદ્રતા અપોન ડેલ્ટા t એટલે કે H प्लस ની સાંદ્રતામાં જે આટલી વસ્તુ આપણે કોના માટે લખી દીધી પ્રક્રિયક બાજુ જે જે સાંદ્રતામાં ઘટાડા થયેલા હતા તેને દર્શાવે. હવે વાત કરીએ નિપજની બાજુમાં. નિપજની બાજુમાં કરીશું તો 3 મોલ લિયાતું હતા. નિપજ બાજુ પ્લસ મોલ લિયાતું તો +1/3 3 ને ભાગાકારમાં લેશો ડેલ્ટા Br2 ની સાંદ્રતા અપોન ડેલ્ટા t બરાબર હજી આપણને કેટલા મોલ આપે છે પાણીના 3 મોલ એટલે +1/3 ડેલ્ટા H2O ની સાંદ્રતા અપોન ડેલ્ટા t. તો આ થયું સરળ પ્રક્રિયાના વેગ દર્શાવવા માટેનું સાંદ્રતાને અનુલક્ષીને જે સૂત્ર છે. દાખલાની અંદર તમને આ ડેલ્ટા બધામાં ફેરફારમાં કિંમત મળતી હશે કે શરૂઆતની સાંદ્રતા 0.5 થી ઘટીને 0.2 જેટલી થઈ તો એ પ્રમાણે તમે અહીંયા કિંમત મૂકી અને દાખલા તમારે ગણવાના રહેશે. પણ આ રીતે તમને એની લખાણ લખતા આવડો જે સૂત્ર પ્રમાણે જે સાદુરૂપને બધું થતું હશે તો એના માટે આ ખાસ મહત્વનું હતું. તો આ કઈ રીતે લખવું એ તે ખાસ 1-2 વાર તમે પ્રેક્ટિસ કરી દેશો તો તમે કોઈ પણ સમીકરણ માટે લખી શકશો. હાલ આ 3-3 સમીકરણ ચોપડાની અંદર સમજીને લખવા જાતે લખવાનો ખાસ પ્રયત્ન કરો. પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો જોઈશું. પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો મુખ્યત્વે આવશે સાંદ્રતા દબાણ તાપમાન અને ઉદ્દીપક. પ્રક્રિયા વેગની અસર કરતા પરિબળોમાં એક સમાવેશ થતો હતો સાંદ્રતા. પ્રક્રિયકોની સાંદ્રતા તમે વધારી અને નિપજનું પ્રમાણ વધારી શકતા હતા મતલબ કે પ્રક્રિયા વેગ વધી શકશે અહીંયા તો એક સાંદ્રતા પરિબળ એના માટે જવાબદાર હશે. બીજું કે જો વાયુરૂપ પ્રક્રિયકો લીધેલા હોય તો વાયુરૂપ પ્રક્રિયકો માટે તેની સાંદ્રતા એટલે એનું દબાણ કહેવામાં આવતું હતું અને દબાણ અહીંયા ઉષ્માક્ષેપક કે ઉષ્મા શોષક કયા પ્રકારની હશે એટલે વાયુરૂપ નિપજોના મૂળ અને વાયુરૂપ પ્રક્રિયકોના મૂળ કઈ એ પ્રમાણે જે મોલ સંખ્યા વધારે કે ઓછી હોય તો દબાણ વધારે કે ઘટાડે દરેક વખતે દબાણ વધવાથી જ વસ્તુ વધતી હશે એવું નહીં હોય પણ કઈ પ્રક્રિયા જેવી હશે એ અનુલક્ષીને દબાણમાં ફેરફાર કરી અને પ્રક્રિયા વેગને આપણે બદલી શકતા હતા. તાપમાન પણ પ્રક્રિયા વેગને અસર કરતું હતું. આનું તો સીધું ઉદાહરણ કહીએ કે તમે ઠંડા પાણીમાં ખાંડ ઓગાળવાની પ્રક્રિયા હોય અને એ જ વસ્તુ તમે ગરમ પાણીમાં ખાંડ ઓગાળશો તો પ્રક્રિયાનો વેગ વધી જશે ઝડપથી ખાંડ ઓગળતીથી. અને ઉદ્દીપક ઉદ્દીપકનો તો કામ જ હતું પ્રક્રિયાનો કોઈ પણ પ્રક્રિયાનો વેગ વધારવો તો યોગ્ય ઉદ્દીપકની મદદથી પણ પ્રક્રિયાનો વેગ વધારી શકતા હતા. તો ખાસ જે આ 4 પરિબળો છે પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો એટલે પ્રક્રિયાના વેગની અંદર વધારો કે ઘટાડો કરવો હોય તો એને સાંદ્રતામાં દબાણમાં તાપમાનમાં ઉદ્દીપકની અંદર ફેરફાર કરી અને આપણે પ્રક્રિયાના વેગને વધારી શકતા હતા.
હવે અહીંયા ખાસ વાત કરીશું આપણે વેગનો સાંદ્રતા ઉપર આધાર. આપણે જોયું કે વેગનો આધાર આપણે વેગને જે ફેરફાર છે સાંદ્રતાના આધારે દર્શાવીએ છીએ. પ્રક્રિયકોની સાંદ્રતા સમય જતાં ઘટતી હોય છે અને નિપજોની સાંદ્રતા કહીએ તો સમય જતાં શું થતી હોય છે વધતી હોય છે. તો અહીંયા આપણે સાંદ્રતાને જ બેઝ રૂપે લઈ અને પ્રક્રિયા વેગની વાત કરતા હોઈએ છીએ. તો અહીંયા ખાસ પ્રક્રિયાના જે વેગ દર્શાવીએ છીએ આ પ્રક્રિયાના વેગને પ્રક્રિયકોની સાંદ્રતાના જ પર્યાયમાં દર્શાવવાની જે રજૂઆત હતી અહીંયા આપણે નિપજોની સાંદ્રતાનો ઉપયોગ કરતા નથી. કારણ કે અહીંયા જે આપણે હવે જે નિયમ જોવા જઈ રહ્યા છીએ તેના માટેની વાત કરી છે. પ્રક્રિયાના વેગને પ્રક્રિયકોની સાંદ્રતાના સંદર્ભમાં એટલે એના પર્યાયોમાં દર્શાવવાની જે રજૂઆત હતી એ વેગના નિયમ તરીકે ઓળખાય છે. એને વેગ નિયમ તરીકે, વેગ સમીકરણ તરીકે ઓળખાય છે, વેગ અભિવ્યક્તિ તરીકે પણ ઓળખાય છે આ વસ્તુને. એટલે પણ ખાસ સમજી શકજો કે વેગ સમીકરણ, વેગ અભિવ્યક્તિ શું હતી તે પ્રક્રિયાના વેગને આપણે ફક્ત કોના સંદર્ભમાં દર્શાવ્યો કે પ્રક્રિયકોની સાંદ્રતાના સંદર્ભમાં. હવે આપણે એની અંદર એટલે ખાસ વ્યાખ્યા કેવી રીતે એક માર્કના પ્રશ્નની અંદર હોય તો યાદ રાખજો. પ્રક્રિયાના વેગને પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયોમાં દર્શાવવાની જે રજૂઆત હતી એ વેગના નિયમ તરીકે ઓળખાતી, વેગ સમીકરણ તરીકે ઓળખાશે કે વેગની અભિવ્યક્તિ તરીકે સાંદ્રતાના સંદર્ભમાં આપણે પ્રક્રિયાના વેગને દર્શાવવાનું છે. હવે પ્રક્રિયકોની સાંદ્રતાના સંદર્ભમાં જ્યારે આપણે વેગને દર્શાવવા જઈએ છીએ તો આપણે અગાઉ પણ અમુક એક બે ઉદાહરણ જોઈ લીધા અને આપણને સિમ્પલ પણ એટલો ખ્યાલ છે કે પ્રક્રિયા જેમ જેમ પરિણમશે એમ એમ પ્રક્રિયકોની સાંદ્રતા શું થતી જશે, ઘટતી જશે. અને પ્રક્રિયકોની જેમ સાંદ્રતા ઘટતી જાય પ્રક્રિયાનો વેગ કેવો બનતો હશે, ધીમો બનશે. આનાથી ઉલટું લઈએ કે જેમ પ્રક્રિયકોની સાંદ્રતા વધારે હશે, પ્રક્રિયકોનું પ્રમાણ વધારે હશે એમ તમારે પ્રક્રિયા વેગ પણ કેવો મળતો હશે, વધુ મળતો હશે. હવે આપણે દાખલા તરીકે કોઈ સમીકરણ માટે લઈએ, કોઈ પ્રક્રિયા હતી એ વત્તા બી અને નિપજ માંથી હતી સી વત્તા ડી. હવે એના તત્વ યુગમિતિ ગુણાંક લઈએ, એ ની સંખ્યા એ મૂળ હોય, બી ની સ્મોલ બી જેટલી, સી ની સ્મોલ સી જેટલી અને અહીંયા ડી ની જે હતી સ્મોલ ડી જેટલી. તો આવા જે સમીકરણ કોઈ પણ આપણે સામાન્ય સમીકરણ લઈ લીધું છે એ પ્રક્રિયક અને બી પ્રક્રિયક ભેગા થઈ પ્રક્રિયા કરી સી અને ડી જેટલી નિપજ આપતા હતા. અહીંયા એની મૂળ સંખ્યા આપણને સ્મોલ લેટરમાં જે એ બી સી ડી પણ અહીંયા દાખલામાં કે પ્રક્રિયા દરમિયાન લેશું તો કોઈ આપણને સંખ્યા મળતી હશે. સિમ્પલ ઉદાહરણથી સમજાયું છે. આના માટે જો પ્રક્રિયા વેગનું સમીકરણ લખવું હોય તો આપણે લખી શકતા હતા પ્રક્રિયા વેગ ચલે છે એ ની સાંદ્રતા અને બી ની સાંદ્રતા. પણ આના ઉપર અહીંયા યોગ્ય ઘાતાંક મૂકવામાં આવતા હતા એક્સ અને વાય. આ ઘાતાંક એટલે કે કોઈ સંખ્યા હશે પણ આ સંખ્યા એ અને બી જેટલી હોય પણ ખરી અને ના પણ હોય. જરૂરી નથી કે આ એ ની કિંમત એક્સ જેટલી જ હોય, આ સ્મોલ બી ની કિંમત વાય જેટલી હોય. એક્સ અને વાય જે હતા ઘાતાંક હતા એ પાછળથી કહીએ છીએ કે પ્રક્રિયા ક્રમ ને એ બધા માટે આવતા હશે, પણ આ જે ઘાતાંક મૂકવામાં આવ્યા એ તત્વ યુગમિતિ ગુણાંક સાથે એને સરખાવવા જઈએ તો તત્વ યુગમિતિ ગુણાંક જેટલા હોય પણ ખરા ના પણ હોય અમુક સમીકરણમાં એક સરખા પણ જોવા મળી જશે. એટલે આપણે પ્રક્રિયા વેગનું સમીકરણ આ પ્રમાણે પ્રક્રિયકોની સાંદ્રતાના અનુલક્ષીને દર્શાવવું હોય તો આપણે દર્શાવી શકતા હતા. અહીંયા સપ્રમાણતાનું મિશ્રણ દૂર કરવા માટે આપણે મૂકી શકતા હતા પ્રક્રિયા વેગ બરાબર સપ્રમાણતાનું નિશાન મૂકાશે કે જે કહેવાશે સપ્રમાણતા અચળાંક વેગ અચળાંક તરીકે ઓળખાશે એ ની એક્સ ઘાત બી ની વાય ઘાત. અને બીજું આપણે એક પ્રક્રિયા વેગનું સમીકરણ જાણીએ છીએ વિકલ્યની વેગ સમીકરણ તરીકે દર્શાવ્યું માઇનસ બી આર અપોન ડીટી. આ પણ આપણે સૂત્ર પ્રક્રિયા વેગનું જાણીતું છે. ત્વરિત વેગની જે થિયરી હતી એમાં વિકલ્યની વેગ સમીકરણ તરીકે ત્વરિત વેગ શોધવા માટે પ્રક્રિયાના વેગમાં આ સૂત્ર વાપરવાનું. હવે આપણે જોવા જઈએ તો પ્રક્રિયા વેગ બરાબર એક આ સૂત્ર મળતું હતું અને એક સૂત્ર પ્રક્રિયા વેગ બરાબર તો બંને પ્રક્રિયા વેગના સૂત્ર હતા તો એને સરખાવવા જઈએ તો આપણને સૂત્ર મળશે માઇનસ ડી આર અપોન ડીટી બરાબર કે એની એક્સ ઘાત બી ની વાય ઘાત. તો આજે સાંદ્રતાને અનુલક્ષીને જે આપણે રજૂઆત કરી એ ઓળખાશે વિકલનીય વેગ સમીકરણ તરીકે. આ રજૂઆત એનું કહેવાશે વેગ સમીકરણ સાંદ્રતાના સંદર્ભમાં રજૂઆત કરવાની અને જે કે ની કિંમત
મળી ગયા આપણને મતો તો બે કચરા આના પછીની આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું વેગની અભિવ્યક્તિ કઈ રીતે દર્શાવી એ ત્યાં સુધી પણ આ મુદ્દા ખાસ ચોપડેની અંદરથી વ્યવસ્થિત વાંચી લેવા અને ખાસ સમજવાનો પ્રયત્ન કરો આ ચેપ્ટરની અંદર સમજણ પડશે એટલે થિયરી બિલકુલ ઈઝી લાગશે જો તમે સમજતા નથી અને આ વસ્તુ ગોખવા જશો તો ઘણા પ્રોબ્લેમ થશે